मित्रों, आज एक एवं वृद्ध माता पिता के जेमनी उम्र 70 वर्ष छे अने तेमने कोई संतान नथी अने आ उम्रे जीवन जीववा माटे घणी बधी मुश्किली पड़ी रही छे। आड़ोस पड़ोस माथी पैसा मांगीने के जमवा माटे राशन मांगीने जीववू पड़े छे अने हाल ज्यां रहे छे ते मकान पोताना भाईए रहेवा माटे आप्युं छे। आ रीते जीवन जीवामां खूब ज मुसीबतोनो सामनो करवो पड़े छे। आज रोज अमारी टीमने जाण थता तेमने रूबरू मुलाकात करी तेमनी नानी एवी मदद करी। तो आओ मित्रों, अमारो आ वीडियो पूरेपूरो जोजो अने आपना दरेक ग्रुपमां शेर करजो। अने हा मित्रों, अमारी आ चेनलने सब्सक्राइब करवानुं भूलता नहीं। શું નામ છે દાદા તમારું? હા, ચંદ્રકાંત ભોળીદાસ પરમાર। ચંદ્રકાંત ભોળીદાસ પરમાર। અચ્છા, બારનું નામ? બારનું નામ નિર્મળાબેન ચંદ્રકાંત પરમાર। કેટલા ટાઈમ થી અહીંયા રહો? આમાં 5-1 વર્ષથી લડી અમે। અમારા ભાઈનું મકાન, મારું મકાન, મારું છે ને વાડી વેવાડી મકાન, તમારા ભાઈનું મકાન છે, મારી આમાં કોઈ લેવા દેવા નથી, બધું એ આ ભાડું થી લીધા કારણ કે મારી પહેલાં હું મજૂરી કરતો, અત્યારે હપુથી મજૂરી નથી થઈ, એટલે કોઈ કમાલ છોકરો નહીં અને ઉંમર થઈ ગઈ, એટલે અમારે સાથે કામ થતું, એટલે ભાઈ કે તમે જીવો રોવા તમે રો કે જાઉં છે તમે બરો એવું। સંતાન નથી તમારે? સંતાન કોઈ નથી, મારે ખોટું નથી, તમે મારું ક્યાં બતાવો તમને? ના ના, કાર્ડ બતાવું નથી, ખોટું ભગવાન, ના ના, કંઈ બતાવવાની જરૂર નથી બા। તો શું છે કે અમારું એનજીઓ ચાલે છે, અમે સર્વ સમર્થ ફાઉન્ડેશન એનજીઓ ચલાવીએ છીએ, તો તમારા જેવા જે પરિવાર અને લોકોને રાશન કીટની મદદ કરી થોડુંક કામ જવું, ઘરે રહેવું પડે અને મારે દેખરેખ આવી જાય, કોઈ મારું પૈસા નહીં, 500 રૂપિયા લઈ વાપરે પછી આજુબાજુ વાળા અત્યારે તમને આપે એટલે ઉપાય ના આપણે સાચી વાત છે, આપવું તો પડે ને, કોઈ કમાવું અત્યારે આપણને મદદ કરતા આપણે સામે આપવા, છોકરા નહીં, આપણે છોકરો હતા, આપણે છોકરી હતી તો એમ થાય કે આપણે જમે દુકડો કરે પટે એ વસ્તુ હા, તેટલી મહેરબાની કરે નાનપણથી કર્યા હતા ને, એટલે એને ટીબી હતો ને, તો એ હજુ 12 મહિના ની અંદર 9 મહિના થયા હતા ને મરી ગયા હતા, એટલે મારું બીજું કર્યું હતું મારા બાપાએ, અત્યારે તો ભગવાન ના હાથમાં, આપણા હાથમાં તો છે ને, ભગવાન જે કરે ના રોશો નહીં, અમે તમને મદદ કરવા માટે જ આવ્યા છીએ આજે, એ તો ભગવાનના હાથમાં છે, શું કરવું શું ના કરવું આપણા હાથમાં તો છે નહીં, બસ અમને લોકોને નિમિત્ત બનાવ્યા છે આજે, તો અમે લોકો આજે આવ્યા છીએ, તમને તમે ભગવાન અમે મારા છોકરા બરોબર, ના ના, અમે તો તમારા દીકરા છીએ, ભગવાન બધું કરે, ના ના, આજે અમે તમને રાશન કીટની અત્યારે મહિનાનું રાશન કીટ આપીએ છીએ તમને, બસ અમે તમે મદદ કરવા જ આવ્યા છીએ, દર મહિને અમે તમને રાશન કીટની મદદ કરીશું, જ્યાં લગી અમારી જોડે આવશે બરોબર અમે તમને આપીશું, તમને ખાવા પીવામાં કોઈ તકલીફ નહીં પડે, અને આ તો જે શું છે કે કુદરતને કરવું આપણા હાથમાં કંઈ છે નહીં, ભગવાનના હાથમાં છે, એ તો છે, પણ બસ અમને અત્યારે નિમિત્ત બનાવ્યા છે, તો અમે લોકો અત્યારે આવ્યા તો કોઈ તમને ભગવાન અત્યારે, ના ના, ભગવાન તો નથી, પણ અમે તો તમને મારીએ, ભગવાન કે આ તો આજ નહીં, આપણે કોઈની જોડે મોકલાવે તો બસ અમને નિમિત્ત બનાવ્યા છે, બસ કશો વાંધો નહીં, અમે આવીએ રાશન કીટ લઈને દાદા। દાદા, આ મહિનાની રાશન કીટ છે બરોબર, જે અમને પ્રતિકભાઈ મહેતા જે રાજકોટ રહે છે એમના તરફથી આપી છે,
તો વિડીયોના માધ્યમથી તમને એમને આશીર્વાદ આપી દો કે ભાઈ એ થોડું સારું કમાય અને એમના થકી અમારું આ ચાલે છે, એ અમને ડોનેશનમાં આપે ત્યારે અમારું ચાલે છે. બસ આશીર્વાદ આપો, અમને બી આશીર્વાદ આપો કે ભાઈ તમારા લોકો સુધી અમે પહોંચીએ અને તમને મદદ કરી શકીએ. તમે મદદ કરજો, ભગવાન તમને ડબલ આપે. બસ આશીર્વાદ આપો અમને લોકોને, અમને એમને પ્રતિકભાઈને બી આશીર્વાદ આપો કે આખા પરિવારને આશીર્વાદ આપો. અને હવે કોઈ ટેન્શન ના લેતા દાદા, હર મહિને અમે તમને રાશન કીટ આપી દઈશું. અમારી બાપુનગર ઓફિસ છે, કોઈને આવતા જતા મોકલી દેજો ક્યારે પણ. એટલે અમે જોઈશું, આ બાજુ નીકળીશું તો તમને આપી દઈશું, કા પછી અમે તમને તમારો નંબર લઈ લઈએ છીએ, અમે તમને ફોન કરીશું ત્યારે તમે લઈ જજો. બાપુનગર હું તમને એડ્રેસ લખી આપું છું હમણાં, બરાબર. તો મિત્રો, તમે જેમ જોઈ રહ્યા છો તેમ અત્યારે બહુ જ ફાસ્ટ વરસાદ આવી રહ્યો છે અને અવાજમાં થોડી પ્રોબ્લેમ પડી રહી છે, એના હિસાબે થોડો અવાજ તમને ધીમો આવતો હશે. પણ હું તમને કહી દઉં છું કે બાન દાદાની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે, તેમના ભાઈના મકાનમાં રહે છે. એક નાની એવી રૂમ છે અને અહીંયા રસોડું છે નાનું એવું, અને પોતે રહે છે અને સંતાનમાં કોઈ જ નથી એમને સાચવવા માટે. એકલા અત્યારે આજુબાજુવાળા નાની મોટી મદદ કરે અને તેમના ભાઈઓ છે નાની મોટી મદદ કરે, 100 રૂપિયા 200 રૂપિયા 500 રૂપિયા આપે ત્યારે દવાનો ખર્ચો, આ રીતના ઘણી બધી મુશ્કેલી પડી રહી છે. અને સાથે સાથે આ કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે પણ ખૂબ જ કઈ રીતના એમને પરિસ્થિતિમાં નીકળ્યા હશે તો હવે આપણને ખ્યાલ નથી. પણ આજે અમારા સંપર્કમાં આવ્યા છે, ખાસ કરીને પોપટભાઈ ફાઉન્ડેશનનો ખૂબ ખૂબ આભાર કે આવા પરિવાર સુધી પહોંચવા માટે એક એમના માધ્યમથી અમે અહીંયા પહોંચ્યા છીએ. તો બસ મિત્રો, આવી રીતના જ આવા પરિવાર સુધી અમે પહોંચીએ અને તેમને મદદ કરીએ. ખાસ કરીને અમારો આ વિડીયો છે, દરેક લોકો સુધી પહોંચાડો અને આ અમારો વિડીયો દરેક લોકો સુધી પહોંચશે તો અમને ખ્યાલ આવશે કે આવી રીતના ઘણા પરિવાર છે. ત્યાંથી અમારા નંબર ઉપર હેલ્પલાઇન ઉપર ફોન આવશે તો અમે ત્યાં પહોંચીને આવી રીતના અમને મદદ કરીશું. તો બસ મિત્રો, આ સાથે જણાવવાનું કે અમારી સર્વસંમત ફાઉન્ડેશનની ચેનલનો ટાઈમ જે 4000 વોચ ટાઈમ હતો એ પૂરો થઈ ગયો છે. બસ સતત તમારો સાથ અને સહકાર આપતા રહેજો તો એના માધ્યમથી અમે આવા પરિવાર સુધી પહોંચી શકીશું. અમારી યુટ્યુબ ચેનલ છે સર્વસંમત ફાઉન્ડેશન, તેને લાઇક શેર સબસ્ક્રાઇબ કરજો. જય હિન્દ, જય ભારત.